नमस्कार वहला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारु स्वागत छे। आजे आपणे धोरण 4 विषय गुजराती सामायिक मूल्यांकन कसोटी सप्टेम्बर 2021 ओरिजिनल प्रश्नपत्र संपूर्ण सॉल्यूशन मेळवीशुं। तो ते पहला हजू सुधी जो आपणे आ चेनल सब्सक्राइब न करी हो तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने पण सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो मित्रों, जोईए धोरण 4 विषय गुजराती एकम कसोटी सप्टेम्बर 2021। मित्रों अंत सुधी वीडियो जोता रहो जेथी करीने तमने संपूर्ण सॉल्यूशन मळी रहे। चलो प्रश्न एक आपेलो छे, आपेल अक्षरनो उपयोग करी अर्थपूर्ण शब्द बनाओ। उदाहरण तरीके आपणने अक्षर आपेलो होय अ व न भ, तो एनाथी बनशे अनुभव। चलो तो एवी रीते आपू छे, पहेलू क च र ल, तो जवाब आवशे करचलो। बीजू छे र ड क प, तो तेनो जवाब आवशे पड़कार। त्रीजू छे ह य र श, तो तेनु बनशे होशियार, एटले के होशियार। चौथू छे बम ल द र, तो जवाब आवशे बाल मंदिर। पांचमू छे तम 8400400400। जी हाँ, याद कर लीजिए व्हाट्सएप नंबर, क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का, आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए। और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए। तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सएप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। पहलू छे गयो, तो एमाथी बनशे महेश बाजार मा गयो। तो एवी रीते पहलू थशे आवशे, तो एनु बनशे मारा मामा सवारे वहला आवशे। त्यारबाद जोईए बीजू मजा करी, तो मजा करी नुं बनशे अमे बधाए प्रवासमां मजा करी। दौड़ियो, तो तेना ऊपरथी वाक्य बनशे राघव चॉकलेट लेवा दौड़ियो। चौथू वाँचू, तो एनु आवशे मारे गुजरातीनुं पुस्तक वाँचवू छे। पांचमू छे गमे, तो एमांथी आवशे मने गुलाबनुं फूल गमे छे। प्रश्न 3 जोईए, आपेल लखाण वाँची प्रश्नोना टूंकमां जवाब आપો। અહીં આપણને એક ફકરો આપેલો છે, એમાંથી કેટલાક સવાલ જવાબ છે તે જોઈએ। એક દિવસ સવારે દાદા કોમલને બગીચામાં ચાલવા લઈ ગયા। અરે વાહ, એક સુંદર મજાનો ફુવારો, ઠંડી હવા અને સ્વચ્છ હરિયાળું વાતાવરણ, મજા પડી ગઈ। ચાલો ઉદાહરણ આપેલું છે, કેટલા, તો જવાબ આવશે 2। તો એવી રીતે કોણ, તો દાદા। કેવું, તો જવાબ આવશે હરિયાળું। ક્યારે, તો જવાબ આવશે સવારે। ક્યાં, તો બગીચામાં, અને કોને, તો જવાબ આવશે કોમલને। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલ લખાણ વાંચી પ્રશ્નોના જવાબ આપો। અહીં આપણને એક લખાણ આપેલું છે, ત્યારબાદ તેના કેટલાક પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈએ। સમગ્ર ગુજરાતમાં ડાંગ પ્રદેશ સાવ જુદો છે, પ્રાકૃતિક રીતે એકદમ સમૃદ્ધ છે, અહીંના મુખ્ય વૃક્ષો સાગ અને વાંસ છે, વચ્ચે આંબાના ઘટાદાર વૃક્ષો આંખોને ઠારે છે, પક્ષીઓમાં કાગડા અને બગલા જોવા મળે છે। ચાલો પહેલો સવાલ, સમગ્ર ગુજરાતમાં ડાંગ પ્રદેશ સાવ જુદો કેમ છે, તો જવાબ આવશે પ્રાકૃતિક રીતે એકદમ સમૃદ્ધ છે તેથી। બીજું છે ઉદાહરણ મુજબ જવાબ આપો, પ્રકૃતિ એટલે કે પ્રાકૃતિક, તો સંસ્કૃતિ, તો તેનો જવાબ આવશે સાંસ્કૃતિક। ત્રીજું છે ડાંગ કેવો પ્રદેશ છે, તો જવાબ આવશે બ વન। ચોથું જોઈએ વાસળી કયા વૃક્ષમાંથી બનતી હશે, તો જવાબ આપી શકાય વાસળી સાગ અને વાંસના વૃક્ષમાંથી બનતી હશે। અને પાંચમું છે આંખ ઠરવી, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો, તો બનાવી શકાય મારા પપ્પા મારા માટે નવી સાયકલ લાવ્યા ત્યારે મારી આંખ ઠરી। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 5, તમને ગમતા કોઈ પણ એક સ્થળ વિશે 5 લીટી લખો। ચાલો પહેલું છે સરદાર સરોવર, તો એના વિશે આપણે લખી શકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર મારું સૌથી પ્રિય સ્થળ છે, અહીં બે પહાડોની વચ્ચે સુંદર સરોવર નિર્માણ કરવામાં આવ્યું છે, અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, આ પ્રતિમા ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની છે, અહીં બટરફ્લાય પાર્ક પણ આવેલો છે જે જોવાની મને ખૂબ મજા પડી, અહીંનું વાતાવરણ ખૂબ જ રમણીય અને મનોહર છે, અહીં વિવિધ પ્રકારની રાઇડ્સની મજાનો પણ આનંદ લઈ શકાય છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 4 ગુજરાતીનું સોલ્યુશન, આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।